નમસ્તે ને કેમ છો, હું સુરભી ઠક્કર ધ ડેઝર્ટ સ્ટોરીઝમાંથી તમારું સ્વાગત કરું છું ને ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઓમાનના વિદેશ મંત્રાલયે યમનના નવી રાષ્ટ્રપતિ પરિષદની સ્થાપનાનું સ્વાગત કર્યું છે. મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જારી કરીને આશા વ્યક્ત કરી હતી કે યમનના બહેન પ્રજાસત્તામાં રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદની સ્થાપનાની જાહેરાત શાંતિ રેઝોલ્યુશનના હાલના પ્રયાસોને સમર્થન આપવા માટે યોગદાન આપશે. તે માનવતાવાદી પરિસ્થિતિને સંબંધને યમનની એકતા, સર્વભૌતમ અને સ્વતંત્રતાને જાળવી રાખતા વ્યાપક રાજકીય સમાધાન શોધવામાં ફાળો આપશે, જેમાં તમામ યમેન પક્ષો ભાગ લે છે અને આ રીતે કરવા આવશે જે યમેનની લોકોની આશંકાઓને પૂર્ણ કરે. યુએસ પ્રમુખ જો બિડેન શુક્રવારે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના ઓમાનના રાજદૂત મુસા બિન હેમદ અલતાઉનું સ્વાગત કર્યું. મીટિંગ દરમિયાન ઓમાનના રાજદૂતે રાષ્ટ્રપતિ જો બિડેનને મહામહિમ સુલતાન હાઇતમ બિન તારિકને શુભેચ્છાઓ અને તેમના અનેક અમેરિકન લોકો માટે વધુ વિકાસ અને વૃદ્ધિ માટે મહામહિમની શુભેચ્છાઓ પાઠવી. મ્યુનિસિપાલિટીઝ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગે સમગ્ર અમીરાતના અનેક શૌર્યો, જાહેર ચોરસ અને પુલો પર 4000થી વધુ પ્રકાશિત આકરો સાથે સુશોભિત છબીઓ અને લાઇટ સ્થાપિત કરી છે. આ પહેલ અબુધાબી સિટી મ્યુનિસિપાલિટી, અલ એઇન મ્યુનિસિપાલિટી અને અલ દરહા રીજન મ્યુનિસિપાલિટી સમર્થન સાથે રમઝાનના પવિત્ર મહિનાની ઉજવણીનો એક ભાગ છે. ડીએમટીનું નોંધપાત્ર ધ્યાન સુશોભાનને મૂળ માંખા રિસાયકલ કરીને સમગ્રનો ઉપવાસ કરવાનો હતો. તેઓએ ઉચ્ચ ગુણવત્તાવાળા વધુ જોડાવાને આપવામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને રહેવાસીઓ અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી માટે તમામ આભાવોની પરિસ્થિતિઓનો સામનો કરે. સાઉદી અરેબિયાએ દરેક દેશના ફાળાની અનુસાર અને નિવારક ભલામણોને અનુરૂપ રાજ્યની અંદર વિદેશમાંથી આ વર્ષની હજ ક્ષમતાને 1 મિલિયન સુધી વધારવાનો નિર્ણય કરે છે. હજ યાત્રાઓને લાગુ પડશે જેઓ 65 વર્ષથી ઓછી ઉંમરના છે અને જેમની પાસે સાઉદી અનુસાર માન્ય COVID-19 રસીની મૂળભૂત ડોઝ સાથે સંપૂર્ણ રસીકરણ છે. વિદેશ યાત્રીથી હજમાં ભાગ લેવાનો સાઉદી અરેબિયા જતા પહેલા 72 કલાકની અંદર લેવામાં આવેલા નમૂનાઓનો ઉપયોગ કરીને COVID-19 માટે નકારાત્મક PCR પરીક્ષણ સબમિટ કરવું આવશ્યક છે. આજના સમાચારમાં બસ એટલું જ. આવતીકાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો ને ધન્યવાદ.